नमस्कार दी लोकसत्ता शो में आपनो स्वागत छे। कोरोना काल में शालाओ लांबा समय थी बंद रह्या बाद देश में 21 सप्टेम्बर थी मळेल छूट बाद केटलाक राज्यों में शालाओ खोलवामां आवी हती, जेने लई कोरोना महामारी में हिमाचल प्रदेश, आसाम, उत्तराखंड, आंध्र प्रदेश जेवा राज्यों में 2 नवेम्बर थी शालाओ खुली हती। હવે ખબર સામે આવી છે કે હિમાચલ પ્રદેશમાં શાળાઓ ખુલતા જ 67 વિદ્યાર્થીઓ અને 25 સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે। આ વાત છે મંડી જિલ્લાની। આ વાતની પુષ્ટિ ખુદ સીએમઓએ તેઓના ટ્વિટર હેન્ડલ પરથી કરી હતી, જેમાં લખ્યું છે કે હિમાચલ સરકાર કોરોના મહામારીને પહોંચી વળવા ગંભીરતાથી પગલાં લઈ રહી છે। તાજેતરમાં તિબેતી વિલેજ સ્કૂલ જોગિન્દ્રનગરના વિદ્યાર્થી વિદ્યાર્થીની સ્કૂલ સ્ટાફ સહિત 92 અન્ય રાજ્યોની શૈક્ષણિક મુલાકાત લીધી, પરત ફરતા જ કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જે ચિંતાજનક છે। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સજાગ છે, આ જોતા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે। અન્ય રાજ્યોની સરખામણીએ હિમાચલમાં કોરોનાનું જોખમ વધારે નથી, પરંતુ સરકાર મોટા પાયે આ મહામારીને પહોંચી વળવા માટે દરરોજ 6000 કોવિડ-19 ટેસ્ટ કરી રહી છે। રાજ્યના તમામ લોકોને નમ્ર વિનંતી છે કે કોરોના મહામારીને પહોંચી વળવા સરકારને સહયોગ આપો, અફવાઓથી બચો તેમજ નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરો। મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંડી જિલ્લાની તિબેટી ચિલ્ડ્રન્સ વિલેજ સ્કૂલના સંક્રમિત 67 વિદ્યાર્થીઓમાંથી 47 વિદ્યાર્થીનીઓ છે તો 20 વિદ્યાર્થી છે। અહીં અરુણાચલ, લદ્દાખ સહિત દેશના વિવિધ ભાગોમાંથી 300થી વધુ બાળકો પરત ફર્યા હતા, ત્યારબાદ તેઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા। અહેવાલો મુજબ શાળાના બાળકોની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે। સરકારનું કહેવું છે કે તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જેઓ 25-31 ઓક્ટોબર દરમિયાન અરુણાચલ પ્રદેશ, લદ્દાખ, મહારાષ્ટ્ર તેમજ નેપાળથી પરત આવ્યા હતા। જો કે આ વાત પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે સ્કૂલ પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરી અને સંક્રમિત વિદ્યાર્થી અને સ્ટાફને અલગ અલગ રહેવા જણાવ્યું। રિપોર્ટ્સ મુજબ આ અંગે સરકારના પ્રવક્તાનું કહેવું છે કે બધા આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ છે, જો જરૂરી હશે તો તેઓને કોવિડ કેર સેન્ટર કે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે। જી હા, અહેવાલો મુજબ તેઓએ વધુમાં કહ્યું હતું કે સરકારની સૂચના મુજબ તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે, જો કે રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરવા જરૂરી તમામ પગલાં લઈ રહી છે કે રાજ્યમાં કોઈ સંક્રમિત વ્યક્તિ રહી ન જાય। અહેવાલો મુજબ પ્રવક્તાનું કહેવું છે કે રાજ્યમાં કોરોના ટેસ્ટ વધારવામાં આવ્યા છે અને નિયમિત રીતે 6000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। પીછેને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।